नमस्कार दोस्तों, तेज डिजिटल एज्युकेशन में तमारू स्वागत छे। वात करवानी छे आजे आपणे स्टेच्यू ऑफ यूनिटी। गुजरातनी अंदर सरदार वल्लभ भाई पटेल नी याद में बनेलू आ स्टेच्यू ऑफ यूनिटी, जे भारतना बिस्मार्क हता, जे भारतना लौह पुरुष हता, जे भारतना प्रथम नायब वडाप्रधान हता, जे भारतना गृहप्रधान हता અને જેને ભારતરત્નનો પુરસ્કાર આપવામાં આવ્યો એવા વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવેલું અને 182 મીટર ઊંચું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી રામવી સુથાર નામના વ્યક્તિએ એની ડિઝાઇન બનાવેલી। એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે તો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2013 ના રોજ આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું ઓપનિંગ કરેલું। સરદાર સરોવરથી 3.2 કિલોમીટર દૂર સાધુ બેટ ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલું છે, નર્મદા જિલ્લામાં છે। એના વિશે થોડી વિગતવાર માહિતી જોઈએ તો રામવી સુથાર નામના વ્યક્તિએ એનું બનાવેલું મૂર્તિ, એની ઊંચાઈ 182 મીટર, પાયા સહિત 240 મીટરની ઊંચાઈ છે અને વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી એ પ્રતિમા છે। એના પછી બીજા નંબરે આવે છે ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ, એની કુલ ઊંચાઈ 208 મીટર છે। શરૂઆતમાં જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે લગભગ 3000 કરોડ જેવો ખર્ચો અંદાજવામાં આવ્યો હતો। લાર્સન એન્ડ ટુબ્રો નામની જે કંપની છે એમણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરેલું છે અને 989 કરોડમાં એ બોલી લગાવવામાં આવી લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા, એટલે એને એ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું। નિર્માણ કાર્યની શરૂઆત 31 ઓક્ટોબર 2013 થઈ અને 18 મધ્ય ઓક્ટોબર 2018 સુધીમાં એ સંપૂર્ણ બનીને તૈયાર થયું। એનું ઉદ્ઘાટન ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર 2018 રોજ કરવામાં આવ્યું। તો આવી રીતની કહાની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની છે। નમસ્કાર, શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો।